ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 18 એમાં આજનો આપણો ટોપિક છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો સૌથી પહેલા તો વેસ્ટ વોટર એટલે શું? તો જે વધારાનું ગંદુ પાણી આપણે બહાર કાઢીએ છીએ, જે ખરાબ થઈ ગયેલું પાણી છે, વેસ્ટ પાણી છે, એને વેસ્ટ વોટર કહેવામાં આવે છે. અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે જે ખરાબ આપણે ગંદુ પાણી, દૂષિત પાણી કહીએ છીએ, એ દૂષિત પાણીમાંથી એનું શુદ્ધિકરણ કઈ રીતે, એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, કે કઈ કઈ એમાં પદ્ધતિઓ કરવામાં આવે છે, એના વિશેની વાત આપણને આ ટોપિકમાં કરવામાં આવી છે. તો પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે. જે પ્રદૂષિત પાણીની અંદર રહેલા ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે કોઈ પણ ઘટકો રહેલા હોય છે એને દૂર કરવાનું કાર્ય કરે છે. તો પહેલી આપણી પદ્ધતિ છે, સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન એટલે શું? તો કે યાંત્રિક ફિલ્ટર માંથી પસાર કરવામાં આવે છે. સૌ પ્રથમ પ્રદૂષિત જે પાણી હોય છે ને એમાંથી એને બાર સ્ક્રીન એટલે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વસ્તુઓ જેવી કે ચિત્રા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથરૂમાલ વગેરે દૂર કરી શકાય છે. જેમાંથી મોટી વસ્તુઓ એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું? તો સીધે સીધું કાંઈ આપણે એક ફિલ્ટરમાંથી આપણે સીધું છે શુદ્ધ પાણી મેળવી શકતા નથી. તો એના માટે સૌથી પહેલાં છે એ પાણીની અંદર જે મોટો કચરો રહેલો હોય છે એને દૂર કરવામાં આવે છે. ત્યાર પછી કઈ રીતે શું પદ્ધતિ કરવામાં આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલાં બાર સ્ક્રીનમાંથી પસાર કરીશું. એમાંથી પસાર કરતાં આપણે જે પાણીની અંદર રહેલા ચિત્રા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથરૂમાલ વગેરે જે મોટો કચરો હશે ને એ દૂર કરી શકાય છે. પછી તો કે બીજી આપણને આપ્યું છે, જો અહીંયા તમને બાર સ્ક્રીનનું ચિત્ર પણ આપેલું છે કે આવી રીતની ટ્રીટમેન્ટ હોય છે કે જેમાંથી મોટો મોટો કચરો હોય છે એ આમાં સલવાઈ જાય અને બીજું પાણી છે વ્યવસ્થિત બહાર જતું હોય છે. પછી બીજી પદ્ધતિ આપણને છે કે પાણી પછી ઔષાદન એટલે કાકરી અને રેતી દૂર કરનાર. પછી શું કરવામાં આવે છે? તો પાણીમાં ઔષાદનની પદ્ધતિ એટલે પાણીમાંથી કાકરી અને રેતી દૂર કરવા માટે ઔષાદન ટાંકામાં જાય છે. હવે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં છે, જેથી રેતી, કાકરી, પથ્થર વગેરે નીચે ઔષાદિત થાય છે. એટલે શું કરવામાં આવે છે? ઔષાદન ટાંકામાં જાય છે. એટલે શું થાય? તો કે ગમે એ પાણી છે તમે એને કોઈ પણ નદી અથવા ટાંકામાં ગમે ત્યાં જવા દેશો, પરંતુ એની સ્પીડ ઓછી કરવામાં એટલે ધીમે ધીમે વહેતું હોય એ પાણીમાં શું થશે? તો કે રેતી હશે, કાંકરા હશે, એવી જે મોટી વજનદાર વસ્તુ હશે એ શું થશે? નીચે તળિયે બેસી જશે અને જે પાણી છે એની ઉપરથી વહી અને દૂર જતું હોય છે. તો અહીંયા પણ એવી જ રીતે કરવા ઔષાદનની પદ્ધતિ કરવામાં આવે છે. એટલે એમાં શું કરવામાં આવશે? તો કે કાંકરી ને રેતી ને એ જે ધીમે પાણી વેડાવવામાં આવશે એટલે કાંકરી રેતી છે જમીન નીચે છે બેસી જશે અને ઉપરથી છે પાણી વહીને જતું હોય છે. હવે ત્યાર પછી તો આપણે સૌથી પહેલા શું દૂર કર્યું? તો કે મોટી વસ્તુઓ ચીકરા, લાકડી, પ્લાસ્ટિક ને એ બધું દૂર કરવામાં આવ્યું. એની પછી શું દૂર કર્યું? તો કે કાંકરી, રેતી ને એવું બધું દૂર કર્યું. હવે ત્રીજી આપણી ટ્રીટમેન્ટ શું છે? તો કે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે, જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. મોટા ટાંકામાં લાવવામાં થોડોક છે ને એક સાઈડ નમેલો હોય, ઢળેલો મતલબ કે એક બાજુ નમેલો હોય એવી રીતે રાખવામાં આવે છે. મળ જેવા નકામા પદાર્થો તળિયે બેસી જાય અને સ્કેપર દ્વારા દૂર કરવામાં આવે છે, જેને કાદવ કહેવાય છે. મળ જેવા નકામા એટલે કે કાદવનો જે ભાગ પાણીની અંદર રહેલો હોય છે એ તળિયે શું થાય? તમે કોઈ પણ પાણી છે એની એક ધારું સતત એકની એક વસ્તુઓમાં તમે ભરીને રાખો અને કોઈક એક જગ્યાએ ભરીને તમે રાખજો એટલે શું થશે? જે ઉપરનો જે કાંઈ પણ કચરો હશે ને નીચે તળિયે બેસી જશે ને ઉપર શુદ્ધ પાણી આપણને જોવા મળતું હોય આપણે ઘણી વાર જોયું પણ છે ઘરે. તો એવી જ રીતે ટાંકો થોડો ત્રાંસો રાખવામાં આવે છે, પાણીને સ્થિર થવા દેવામાં આવે છે, એટલે જે કાદવનો કચરો હશે નીચે બેસી જશે અને સ્કેપર દ્વારા દૂર કરવામાં આવે છે. કે કાદવ કહેવામાં આવે છે સ્કીમર દ્વારા કરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. સ્કીમર નામનું જે મશીન હશે સ્કીમર પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે? તો કે એમાં તેલ અને ચરબી જેવા એટલે કે જે ચીકણા પદાર્થો હોય કે ક્યાંય તળિયે તો બેસવાના છે નહીં તો ઉપર તરતા જ રહેશે, તો એવા પદાર્થોને દૂર કરવા માટે સ્કીમર નામનો જે મશીનનો ઉપયોગ કરી અને એના દ્વારા છે એ દૂર કરવામાં આવતા હોય છે. આવી રીતે પ્રક્રિયા પામેલ પાણી સ્વચ્છ પાણી કહેવાય છે. અને આવી રીતે બધી આજે ત્રણેય પ્રક્રિયાઓ પામી અને જે પાણી આપણને મળે છે એ શુદ્ધ પાણી કહેવામાં આવે છે. ત્યાર પછી કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે. જો આપણે નીચે કાદવ બેસાડી રાખો તો એને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે. અજારક બેક્ટેરિયા હોય, અજારક કોને કહેવાય? તો અજારક શોષણ આપણે જોયું છે કે જે ઓક્સિજનની હાજરી વગર શોષણ કરતા હોય એને અજારક શોષણ કહેવામાં આવે છે. તો એવા અજારક બેક્ટેરિયા હોય ને બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે
છે. આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઈંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે, અને એ જે આપણને બાયોગેસ મળે છે ઈંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે. ચોથું આપણું આપ્યું છે કે શુદ્ધિકરણ પામેલા પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. શુદ્ધિકરણ પામેલું જે પાણી હોય છે એમાં હવા ઉમેરવામાં આવે જેથી તેમાં ક્ષારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. અને હવા આપવામાં આવશે, ક્ષારક બેક્ટેરિયાને શું જોઈએ તો ઓક્સિજન જોઈએ. જો એમાં હવા આવશે તો જ એ ઓક્સિજન લઈ શકશે અને જીવી શકશે. તો એવા બેક્ટેરિયા, ક્ષારક બેક્ટેરિયાની વૃદ્ધિ પામી શકે એના માટે એમાં શું કરવામાં આવે તો કે એને બહારથી હવા પૂરી પાડવામાં આવે છે. આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. અને આ બેક્ટેરિયાની મદદથી શું કરી શકાય છે, આ ક્ષારક બેક્ટેરિયાની આપણે એમાં જરૂર શું છે તો તમે જોયું હશે કે ઘણી વાર આપણે કોવાટ કામમાં માટે કોઈ પણ વસ્તુઓમાં છે એમાં ઘણા જીવજંતુઓ જોવા મળે છે. જેમ કે અળસિયાની આપણે વાત કરી તો એ ખાતરનું કોહવાટ કરે છે, ખાતર બનાવવાનું કાર્ય કરે છે. તો એ શું કરે છે, પદાર્થને કોહવી અને એમાંથી કંઈક વસ્તુ બનાવતા હોય છે. તો બેક્ટેરિયાનું કાર્ય હંમેશા હોય તો આ બેક્ટેરિયા જે ક્ષારક બેક્ટેરિયા છે એની મદદથી આપણે શું કરી શકીએ, મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો, બીજા અનિચ્છનીય પદાર્થનું વિઘટન થાય છે. એટલે જે એની અંદર બીજા જે વધારાના કચરા રહ્યા હોય ને એનું શું કરવામાં આવે છે, વિઘટન કરવા માટે આ ક્ષારક બેક્ટેરિયાની જરૂર પડે છે. કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળે એકઠા થાય છે અને જેને ક્રિયાશીલ કાદવ કહે છે. અને કેટલાક કલાકો અમુક સમય થશે નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળે શું થઈ જશે, એકઠા થઈ જશે અને જેને ક્રિયાશીલ કાદવ કહે છે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ પાણી છે એને ઉપરથી દૂર કરી લેવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે. ક્રિયાશીલ કાદવ હોય છે એમાં 97% પાણી. હવે પાણીને રેતી સૂકવવી, રેતી સૂકવણી પથારી અથવા તો મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. હવે પાણીને રેતી સૂકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે. જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. સુકાયેલો કાદવ ખાતર તરીકે વપરાય છે. સુકાયેલો જે કાદવ હોય છે એનો શેના તરીકે આપણે ઉપયોગ કરીશું તો એનો શું, ખાતર તરીકે ઉપયોગ, જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. જમીનમાં કોઈ પણ ખાતર ઉમેરવામાં આવે તો એને પોષક તત્વો અને કાર્બનિક દ્રવ્યો પદાર્થો જે મળતા જ હોય છે. પ્રક્રિયા પામેલા પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. પ્રક્રિયા પામેલા પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે. પ્રક્રિયા પામેલા પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત, જે પ્રક્રિયા પામી ગયું હોય શુદ્ધ પાણી થઈ ગયું હોય ને એમાં છે ને નિલંબિત પદાર્થો અને કાર્બનિક દ્રવ્યો કેટલા હોય છે, સાવ ઓછા હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તો તળાવ કે જમીન પર છોડવામાં, અને ત્યાર પછી પાણીને છે સમુદ્ર, નદી, તળાવ અથવા તો જમીન ઉપર છોડવામાં આવતું હોય છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરિન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. ઘણી વાર તમે જોયું હોય તો તમારા ઘરના ટાંકામાં છે એ ગોળીઓ નાખવા માટેના જે બહારથી મ્યુનિસિપાલિટીના લોકો આવતા હોય છે તે શું કામ આવે છે તો કે તમારા ટાંકામાં માનો કે સાફ સફાઈ આપણે ક્યારેય કરતા ના હોય અથવા તો અમુક કારણોસર કહી શકી ના હોય તો એની અંદર જે જીવજંતુઓ રહેલા હોય છે ક્લોરિન નાખવાથી પાણી છે શુદ્ધ બને છે, જીવજંતુઓ નાશ પામે છે જેથી પાણી છે એનું શુદ્ધિકરણ કરી શકાય છે. તો આમાં પણ શું કરવામાં આવે છે, જેમાં અમુક પાણી છે જંતુરહિત બનાવવા માટે, જંતુરહિત કરવા માટે એમાં ક્લોરિન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવતા હોય. હવે જાગૃત નાગરિક બનો. આપણે જાગૃત નાગરિક કઈ રીતે બની શકીએ છીએ તો શું કરવું જોઈએ આપણે, તો કે કચરો ઉત્પન્ન થવો એ માનવ પ્રવૃત્તિઓનો કુદરતી ભાગ છે. કોઈ પણ પદ્ધતિઓ આપણે કરીએ છીએ એમાં બધામાં આપણે કચરો તો ઉત્પન્ન થાય જ છે, અને એ આપણે એવું પણ નથી કહી શકતા કે કચરો ઉત્પન્ન થવો ના જ જોઈએ. ચલો થશે, પણ એની એક લિમિટ હોવી જોઈએ કે આપણાથી સંતુલન આપણે એનું જાળવવું જોઈએ કે બને એટલો આપણે ઓછો કચરો ફેલાવીએ. ચલો ફેલાશે એમાં કોઈ ના નથી, પરંતુ બને એટલો આપણે પ્રયત્ન કરીશું કે આપણે ઓછો કચરો ફેલાવીએ, પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ એ આપણા હાથમાં છે. એની મર્યાદા જાળવી રાખવી, એનો ઓછો કચરો ફેલાવવો એ આપણે કરી શકીએ છીએ. ક્યારેક ખૂબ જ ખરાબ વાસ ને દુર્ગંધ લાવે લીધે આપણે પાછા પડીએ છીએ, ક્યારેક ખૂબ જ ખરાબ વાસ દુર્ગંધને લીધે આપણે પાછા પડીએ છીએ. ઘણી વાર એવું બની શકે ખૂબ વધારે કચરો છે એમાં વધારે પડતી દુર્ગંધ ને એવું આવતું હોય છે, તો આપણે પણ બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો કે આપણે છે એવું કચરો છે ઓછો ફેલાવવાનો પ્રયત્ન કરીએ. હવે નદીનું પાણી એ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા
શુદ્ધ થાય, જે નદીનું પાણી છે કુદરતી પ્રક્રિયા દ્વારા શુદ્ધ, જે પ્રમાણે સુએર ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં કરવામાં આવે છે. સુએર ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં આપણે જોયું તો કે પહેલાં મોટા કાંકરાઓમાંથી ગાળવામાં આવ્યું હતું, પછી રેતી કપસીમાંથી ગાળવામાં આવ્યું હતું, એવી રીતે ત્રણ પ્રક્રિયાઓ આપણે જે કરી હતી સુએર ટ્રીટમેન્ટમાં, એવી રીતે નદીમાં પણ એવી જ રીતે પાણી છે ગળાઈ ગળાઈને શુદ્ધ થતું હોય છે. હવે શું તમે જાણો છો, એવું સૂચન છે કે આપણે સુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગીરીના વૃક્ષો વાવવા જોઈએ. આ વૃક્ષો વધારાનું રકમું પાણી શોષી લે છે અને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. આ વધારાનું જે નકામું પાણી હોય છે ને એને શોષી લે, નીલગીરીના જે ઝાડ હોય છે ને એ વધારાનું જે નકામું પાણી હોય એને શોષણ કરી લે અને શુદ્ધ રીતે પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરતા હોય છે. હવે ખુલ્લી ગટરનું દ્રશ્ય એ અકળાવે તેવું હોય છે. ખુલ્લી ગટરનું દ્રશ્ય આપણે ક્યારેક જોઈ જાય ને તો એ આપણને કેવું આમ ફીલ થતું હોય છે, તો અકળાવે તેવું હોય છે. વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે પરિસ્થિતિ વણસી જાય છે. ક્યારેક ક્યારેક આપણે ક્યારેક નહીં ઓલમોસ્ટ આપણે અહીંયા સુરત શહેરમાં તો જાજે ભાગ્યા જોવા મળતું હોય છે કે થોડો ઘણો પણ વધારે વરસાદ પડશે એટલે ગટરો ઉભરાય ઉભરાઈને સીધી રસ્તા ઉપર આવતી હોય છે અને એ પાણીમાંથી આપણે ચાલીને જવું આપણા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ જતું હોય છે. તો આપણને કાદવની ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ વધી જાય છે અને આપણને બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ એટલે કે જો જેટલો જેટલા પ્રમાણમાં ગંદકી ફેલાશે એટલા પ્રમાણમાં માખી મચ્છરનું પ્રમાણ વધતું જશે અને આ રોગશાળો છે વધતો જતો હોય છે. માખીઓ મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે. માખીઓ મચ્છરો અને અન્ય જે કીટકો હોય છે એના દ્વારા પ્રજનન દ્વારા વિકાસ પામે છે. જો તમે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરો તો તમે એક જાગૃત નાગરિક બની શકો છો. ક્યાંય આપણને ગટર ખુલ્લી દેખાય અથવા તો કોઈ પણ જગ્યાએ ગટર ઉભરાયેલી દેખાતી હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ કચરો છે ફેંકીને જતું રહેતું હોય, કોઈ એવી જગ્યાએ રહેઠાણની જગ્યાએ કચરો ફેલાવતો હોય તો આપણે મ્યુનિસિપાલિટીના લોકોને જાણ કરીએ તો એ આપણી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ ગણાય છે. આપણે જો એ લોકોને ફોન કરીને જાણ કરીશું કે ભાઈ અહીંયા ગટર ઉભરાયેલી છે કે અહીંયા કચરો લોકો ફેલાવી જાય છે તો એ લોકો છે એની સારવાર કરી આપતા હોય છે અને આપણું જે આસપાસનું વાતાવરણ છે એ શુદ્ધ બની રહે છે. તેમને ખુલ્લી ગટરો ઢાંકવા પર દબાણ કરો. ખુલ્લી ગટરો હોય આપણે દબાણ કરવાની જરૂર પણ નથી. જો આપણે કોઈ પણ જગ્યાએ ખુલ્લી ગટર હશે ખાલી આપણે એને જાણકારી આપીશું તો પણ એ લોકો છે એ ગટર છે બંધ કરી જતા હોય છે. પણ આપણે તો એવું છે કે મારા ઘરનું ક્યાં છે તો હું કોણ કરું. જો કોઈ પણ ઘરનું ગંદુ પાણી પાડોશીના ઘરની આસપાસ ગંદકી કરતું હોય તો તમારે તેમને બીજાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે વિનંતી કરવી જોઈએ. અને જો કોઈ આસપાસ આપણે પાડોશ ઘણી વાર એવું બની શકે કોઈ છે એ ખૂબ જ સ્વચ્છતા ન જાળવતા હોય તો એને આપણે સ્વચ્છતા વિશેની જાણકારી આપી શકીએ અને એના દ્વારા એને આપણે જાગૃત કરી શકીએ કે ભાઈ તમે કચરો ફેલાવશો તો અહીંયા ગંદકી થશે તો તમે તો બીમાર પડીશો જ પરંતુ આજુબાજુના વ્યક્તિઓ પણ બીમાર પડી શકે, અસ્વસ્થ થઈ શકે છે. તો એને સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપી અને એને છે એને જાગૃત કરવા જોઈએ અને એવું ફરીથી ના કરે એના માટે એને છે આપણે જાગૃત કરવા જોઈએ. અને સારી ગૃહ વ્યવસ્થા માટેના મહાવરો એના વિશેની વાત છે આપણે આગળના પીરિયડમાં કરીશું.